ઉનાની બાજુમાં આવેલા દ્રોણેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. ગીરગઢડા તાલુકાની બાજુમાં દ્રોણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તથા કષ્ટભંજન દેવનું પણ મંદિર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા બનાવવામાં આવેલું છે, જ્યાં સરસ મજાનું પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેમાં શ્રી કૃષ્ણ ભગવાનની લીલાઓ વિશે પ્રદર્શન યોજાયેલું હતું. બાજુમાં જ સ્વામિનારાયણ ગુરુકુળ છે. દર્શનનો લાભ લેવા માટે ગુરુકુળ વતી હરિદર્શન દાસ સ્વામીએ ભાવિકોને આમંત્રણ પાઠવ્યું હતું. અને મચ્છુન્દ્રી નદીમાં ડેમ બાંધવામાં આવેલો છે. આજુબાજુમાં અનેરી વંદરાય જોવા મળે છે તથા દ્રોણેશ્વર મહાદેવ ઉપર બારે માસ કુદરતી રીતે જળાભિષેક થાય છે. આવો અનેરો તથા આહલાદક નયનરમ્ય નજારો જોવા માટે આજુબાજુના તથા દૂરથી લોકો પોતાના પરિવાર સાથે સાધનાઉઠમના તહેવારને માણવા અહીં પહોંચ્યા હતા. જન્માષ્ટમીની પણ અહીં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અહીંનો નજારો જોઈ તથા દર્શનનો લાભ લઈ ભાવિકો અનેરો આનંદ માણે છે. ગુજરાતની સર્વ ધર્મપ્રેમી જનતાઓને આ જન્માષ્ટમી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ જન્માષ્ટમી પર્વ એટલે ખાસ કરીને શ્રાવણ માસનો એક અનેરો ઉત્સવ. આ દિવસે લોકો ઠેર ઠેર ફરવા જતા હોય અને કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ મનાવતા હોય છે. એવી જ રીતે ગીરગઢડા તાલુકાનો સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર મેળાનું આયોજન કર્યું છે અને ખૂબ જ સુંદર રીતે ઉત્સવ ઉજવવાનો છે. તો આ પર્વ નિમિત્તે અહીં એક પ્રદર્શનનું આયોજન પણ કર્યું છે, જેમાં ખાસ કરીને કૃષ્ણ ભગવાનની લીલાઓનું દર્શન થઈ શકશે. તો આપ સર્વ ધર્મપ્રેમી જનતાઓને સાધુ હરિદર્શન દાસ વતી આમ ખૂબ ખૂબ આમંત્રણ છે કે આપ સૌ આઠમના દિવસે અહીં પધારો અને આ દર્શનનો લાભ લો. KTV ન્યૂઝ ગુજરાતી સાથે કૈલેશ ભટ્ટ અને પરાગ પંડ્યા, ઉના.